જે લગ્ન છે કદાચ પચીસ વર્ષે ત્યાં છે કેમ કે આમાં એને ઉંમર કીધી છે નાના ને નાની સાથે સમય વિતાવતા કઈક પચાસ વર્ષ થઈ ગયા છે અને પચીસ એ લગ્ન કર્યા હોય ને સિત્તેર પંચોતેર એસી વર્ષના હતા એટલે કોમ્પ્લિકેટેડ છે પણ સેન્ટેન્સ જે છે એ પ્રમાણે આપણે આન્સર કે કહીશું ટ્રુ એની પછીનો સેકન્ડ ક્વેશ્ચન છે રીડ ધ એક્સ્ટ્રેક એન્ડ આન્સર ધ ક્વેશ્ચન તમને અહીંયા યુનિટ ફોર જે આપેલું છે એનો એક પેરેગ્રાફ આપેલો છે એના ઉપરથી ક્વેશ્ચન પૂછે એના વિદ્યાર્થી મિત્રો તમારે આન્સર ફાઇન્ડ આઉટ કરીને લખવાનો રહે છે તો અહીંયા લખ્યું છે વોટ ડીડ નાના ડુ ફોર ફર્સ્ટ ફ્યુ ડે ફર્સ્ટ ફ્યુ ડે થોડા થોડા પહેલા પહેલા દિવસો નાની નો અવતાર થોડો થોડો આવી ગયો તો ને શરૂ શરૂમાં ત્યારે નાના શું કરતા હતા એમ કીધું તો કીધું છે ફર્સ્ટ ફ્યુ ડેઝ આફ્ટર ડેથ ઓફ નાની નાના ટુક આઉટ હિઝ એન્ગર ઓફ ફૂડ

ઘરની બહાર જ નહોતા નીકળતા ખાવું પીવું રહેવું જવું બધું ને અહીંયા ઓકે પછીનો ક્વેશ્ચન નંબર જોઈએ ક્વેશ્ચન નંબર ફાઈવ વોટ વોઝ નાના સફરિંગ ફ્રોમ નાના શેનાથી પીડાતા હતા નાનાનું શું પ્રોબ્લેમ થયું હતું હું તકલીફ થઈ હતી તો નાનાને આવું કંઈક થયું હતું જો આ શોર્ટ ઓપ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર નાના ક્યારેક નાના હતા ને ક્યારેક નાના ક્યારેક નાની હતા નાના ક્યારેક નાના બનીને રહી ક્યારેક નાની બનીને રહી નાના નાની નેનો હા તો એને હું પ્રોબ્લેમ હતો નાના વોઝ સફરિંગ ફ્રોમ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસોર્ડર આ એક રોગ છે જેની અંદર એક માણસ પોતાની અંદર બે પ્રકારનું વ્યક્તિત્વ જીવતો હોય એકોર્ડિંગ ટુ ધ ડોક્ટર ડ્યુ ટુ બ્લેન્ક રિકવરી આ બેઠે બેઠવાની અંદર ક્યાંક આપ્યું છે ગોતી લેવાનું તો એ કીધું છે એકોર્ડિંગ ટુ ધ ડોક્ટર રિકવરી ગોતી લેવાનું ક્યાંકથી જોઈ લે રિકવરી પણ અહીંયા તમને જવાબ આપ્યો છે શું નાના એજ નાનાની જે ઉંમર છે ને એ ઓલ્ડ એજ ની અંદર રિકવરી થવી ને ડિસીઝ ની એ ઇમ્પોસિબલ છે અશક્ય છે વાહ વાહ શું વાત કરી છે પછી નો ક્વેશ્ચન જોઈએ પછી નો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો શોર્ટ નોટ શોર્ટ નોટ એટલે કે શોર્ટ નોટ ફોર્થ યુનિટમાંથી એક જ શોર્ટ નોટ આવે છે એવું તમને પૂછે જસ્ટિફાય ધ ટાઇટલ ધ એડજસ્ટમેન્ટ એવું પૂછે તોય ચાલે ટાઇટલ એડજસ્ટમેન્ટ પૂછે તોય આ લખવાનું બોન્ડિંગ બિટવીન નાના એ નાની એમ પૂછે તોય એ જ લખવાનું લવ બિટવીન નાના નાની અરે નાના નાની નું કાઈ પણ હોય ને એટલે આ શોર્ટ નોટ લખી દેવાની ચિંતા નહીં કરવાની બધું ભગવાન સારું કરશે એ જ હોય આ જ આવે તો જો તમને આન્સર આપેલો છે પોઈન્ટ આપેલા છે ઉપર પોઈન્ટ નો યુઝ કરીને લખો ડોન્ટ હેવ એની પ્રોબ્લેમ અને તમારી જાતે આ મોઢે કરીને ગયા હોય એ લખો તો પણ કોઈ જાતનો સંકોચ કે કઈ પ્રોબ્લેમ નથી લખી શકો છો જોઈ લેજો તો આ શોર્ટ નોટ છે પછી આગળ વધી સેક્શન બી પોઈમ બ્લાઇન્ડ ફિશ ઇન અ કેવ ફ્લો ડાર્ક રિવર તો આપણે આવી પોઈમ ભણી ગયા છીએ એમાંથી આપણને ક્વેશ્ચન આન્સર પૂછે પેલો ક્વેશ્ચન પૂછી લીધો સરસ મજાનો

ધ ઓલ્ડ મેન વીવિંગ અ અ ઓફ રેનબો એન્ડ હમિંગ સોંગ રેડી બચ્ચાઓ પછી આપણે આપણે આગળ આગળ વધીએ વધવાની સાથે સાથે ક્વેશ્ચન સેક્શન નંબર સી જેની અંદર તમને લેપવિંગ નો એક પેરેગ્રાફ આપેલો હશે એ પેરેગ્રાફ ઉપરથી તમને ક્વેશ્ચન પૂછે અને એ ક્વેશ્ચન આપણે આન્સર આપવાના છે એમાં એક ટોબોર વાળી સ્ટોરી છે સરસ મજાની ઈટોબર ની સ્ટોરી તમને આપેલી છે આખા આપણે પેરેગ્રાફ વાંચવાનો છે અને એ પછી આપણે આન્સર આપવાનો છે અહીંયા તમને એમ કીધું છે કે હુ બિલ્ટ અ હ્યુજ સિટી હ્યુજ સિટી કોણે બિલ્ડ કરી જો આઈ ત્યાં બિલ્ડ એવું દેખ્યું છે તો એ લખો ધે બિલ્ટ પણ ધે લખો તો ખોટું થાય ધે આગળ આપ્યું હોય ક્યાંક જોવા આયા કોણ છે ટોબર્સ તો આપણે આન્સર જોઈ લો એ આચો પડ્યો ટોબર બિલ્ટ અ હ્યુજ સિટી સેકન્ડ નંબર

એની અંદર તમને જે ફંક્શન છે કે નહીં એ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ની અંદર બાળકો પૂછ્યા છે પણ આ વખતે તમારા માટે ખુશખબર છે કે આ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ છે એ પણ તમને એમસીક્યુ ના સ્વરૂપમાં પૂછવાના છે એટલે કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી આનંદ કરો મોજ કરો ઓપ્શનમાંથી જવાબ લખો બરાબર બીજું કોઈ વસ્તુ ને ચિંતા કરવાની જરૂર નથી બ્રેકેટમાંથી તમને જે ફંક્શન કીધું હોય આઈડેન્ટિફાઈ કરવાનો ચાર નીચે ઓપ્શન આપ્યા એમાંથી જવાબ લખવાનો ખાધું પીધું રાસ કર્યું બટેકાનું શાક કર્યું એવી રીતે આપણને સવાલ આપ્યો છે જો પેલો ક્વેશ્ચન એવો છે કે કેયુર સ્પીક કેયુર એવી રીતે બોલે છે આમાં કીધું છે મેકિંગ સપોઝિશન તો તમે જાણો છો મેકિંગ સપોઝિશનના ના વર્ડ્સ છે એઝ ઇફ એઝ ઇફ અને આપણે સપોઝિશન હોય એનું ગુજરાતી એવું થાય હું લખું છું જાણે કે હું થાય જા અને અને કે કેવું સરસ લખાઈ ગયું જો તો જાણે કે જાણે કે માટે કેવા માટે એઝિફ નો ઉપયોગ થાય તો ચાર ઓપ્શન આપણે દીકરાઓ જોવાના એઝિફ લખ્યો હોય ને આપણો આન્સર હોય તો તમને એમ થાય કે સાહેબ તમે તો બહુ ઓલા છો એઝિફ તો આમાંય છે એઝિફ તો આમાંય છે તો હવે અમારે શું કરવું તો આપણે એટલું પણ શીખી ગયા છીએ કે જે એઝિફ હોય ને એની પછી હંમેશા કરતા હોય અને કરતા પછી કમ્પલસરી એક હજાર બારસો ત્રેવીસ ટકા વર આવે હોજ વેર વેર જ આવે તો એ ઉગતવાનું કે જો ભાઈ અહીંયા સાચી વાત કરી તમારી સાચી છે કે અહીંયા એઝિપ્ટ છે એની પછી કરતા પણ છે પણ અહીંયા તો હેડ આપેલો છે મિત્રો હેડથી નહીં થાય આપણને અહીંયા વર આપેલો હોય તો જ આપણો આન્સર થાય જ્યારે સપોઝિશન કહે ત્યારે એટલું યાદ રાખવાનું એઝિપ અને વર એટલે તમારો આન્સર છે કે થઈ જશે એ કે યુ એવી રીતે બોલે છે હી સ્પીક એઝ ઇફ હી વર અ લીડર એવી એવી રીતે બોલે છે કે જાણે પોતે લીડર હોય ખાલી મેળો નરેન્દ્ર મોદી હોય એવી રીતે બોલે પછી સેકન્ડ સેન્ટેન્સની વાત કરું મિસ્ટર મહેતા ઇઝ એન ઇન્ટેલિજન્ટ ઓફિસર મિસ્ટર મહેતા છે ને ઇન્ટેલિજન્ટ ઓફિસર છે પણ પછી એ કીધું છે કોન્ટ્રાસ્ટ કોન્ટ્રાસ્ટનો મતલબ દીકરા વિરોધાભાસ થાય અને વિરોધાભાસ માટે અમુક વર્ડસ આવે બટ એટ સ્ટીલ ધો ઇવન ધો ઇવન ઇફ પછી આવે હાવ એવર ઇન્સ્પાઇટ ઓફ ડિસ્પાઇટ ઓફ આવો કોઈ પણ વર્ડ હોય ને એટલે તમારે આખું વિચીની ઓપ્શન લખી દેવાનો જેમ કે અહીંયા કીધું મિસ્ટર મહેતા એઝ એન ઇન્ટેલિજન્ટ ઓફિસર અહીંયા તમને કોન્ટ્રેસ દેખાય એટલે તમારે નીચે ગોતવા મળવાનું બટ યટ સ્ટીલ ધો તો જ ક્યાંય દેખાય છે એક જ ઓપ્શનમાં છે આખી વિચી જવાબ લખી નાખો સવાલ લઈ વાંચો નહીં જવાબ ન વાંચો તોય હાલે અહીંયા કોન્ટ્રાસ વાંચો બરાબર અહીંયા તમને બ્રેકેટમાં કોન્ટ્રાસ વાંચી લો અને અહીંયા બટ દેખાઈ ગયો એટ ઇટ આન્સર થઈ ગયો તમારો મિસ્ટર મહેતા ઇઝ એન ઇન્ટેલિજન્ટ ઓફિસર બટ 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 એ એ હી ગેટ ગુડ સેલેરી સેલેરી સ્માર્ટ છે છે ઇન્ટેલિજન્ટ પણ એને સારી નથી મળતી દુઃખની વાત વાત છે તો થઈ ગઈ સેક્શન પછી આપણા માટે હજી એક પ્રશ્ન છે તમારા માટે નવો સરસ મજાનો એને આપણે સમરી રાઇટિંગ તરીકે વિદ્યાર્થી મિત્રો ઓળખીએ છીએ સમરી રાઈટિંગને આપણે શોર્ટમાં શું કહેવાય ખબર સંક્ષેપીકરણ કહેવાય શું કહેવાય સંક્ષેપી કરણ સંક્ષેપીકરણનો સીધો મતલબ થાય છે કોઈ પણ પેરેગ્રાફ કે કઈ પણ ડેટા આપ્યો હોય એને શોર્ટમાં લખવું સંક્ષેપીકરણ બરાબર આખો પેરેગ્રાફ ને એવું બધું તમને આપેલું હોય તો એને શું કહેવાય હજી તમને જો વિગતે સમજાવું તો સમરી રાઇટિંગ એટલે સાર પેરેગ્રાફ ની અંદર શું કહેવા માંગે છે આખો તમે પેરેગ્રાફ વાંચીને પછી એને શોર્ટમાં સમજાવી દો કે ઈસ્મે કે ભાઈ સાહેબ એ કહેના ચાતે હે સમરી રાઇટિંગ બોલતે હે ઓરી રાઇટિંગ પાંચ માર્ક મે બોર્ડ ની પેપર સ્ટાઇલ છે એની અંદર પાંચ માર્ક નું સમરી રાઇટિંગ આવે હવે એ નિબંધ લેવાનો સમરી રાઇટિંગ એ લેવાનું ફંક્શન એ લેવાનું ટ્રુફલ્સ એ લેવાનું પેરાગ્રાફ પરથી ક્વેશ્ચન આ બધું લેવું હોય તો પચીસ માર્ક નું નો થાય દોઢ હજાર માર્ક નું આપણે પેપર બનાવવું પડે એટલા માટે તમારે સવાલને રાખવાનું છે માર્ક્સને ને ધ્યાનમાં લેવાના નથી પણ બોર્ડની અંદર આ સમરી રાઇટિંગ છે વિદ્યાર્થી મિત્રો પાંચ માર્કની અંદર જ પૂછાય છે અહીંયા તમને ત્રણ માર્ક આપ્યા છે જ્યાં બોર્ડમાં પાંચ માર્ક પૂછાય એમાંથી ચાર માર્ક સંક્ષેપીકરણ એટલે કે પેરેગ્રાફમાંથી શોર્ટ કરવા માટે જે તમે સેન્ટેન્સીસ લખો છો બે ત્રણ ચાર એના તમને ચાર માર્ક્સ મળે છે ને એક માર્ક તમારે આખા પેરેગ્રાફ ને ટાઇટલ આપવાનો હોય આ વિદ્યાર્થી મિત્રો ભૂલતા નહીં ટાઈટલ આપવું કમ્પલસરી છે ટાઇટલ નો એક માર્ક હોય કે આખા જે કહેવા માંગે છે સરસ મજાનું નામ આપવું પડે તો આ પેરેગ્રાફ તમને આપેલો છે એ જોઈ લો આખો અને પછી તમને નીચે હું એનું સંક્ષેપીકરણ આપેલું છે એનું ટાઇટલ પણ તમને નીચે આપેલું છે વિદ્યાર્થી મિત્રો જો તો જોઈ લો આ છે સંક્ષેપીકરણ અને એનું ટાઇટલ આપ્યું છે સોરી નો લેટ એન્ટ્રી સોરી હા ભાઈ એન્ટ્રી તમને નહીં મળે હો ને એવું તમારે તમે તમે તમારી રીતે પણ ટાઇટલ આપી શકો છો પેરેગ્રાફ રિલેટેડ હોવું જોઈએ હા ફેકમ ફેક ન હોવી જોઈએ જરૂરી નથી કે તમે આ લખો એવું જરૂરી નથી પણ તમે પેરેગ્રાફ રિલેટેડ કોઈ પણ વર્ડ્સને ધ્યાનમાં રાખીને તમે તમારા મત મુજબ તમારી આવડત મુજબ તમે કોઈ પણ ટાઈટલ બનાવી શકો છો દેર ઇઝ નો એની ઇસ્યુ અબાઉટ ઇટ તો લાસ્ટ ક્વેશ્ચન દીકરા છે તમારો પાંચ માર્ક આવે છે જેની અંદર તમને પેરેગ્રાફ લખવાનો હોય એટલે જેને તમે એસે કહો છો હું કહો એસે એટલે કે કેસે અને કહેવાય એસે જો મેં એસે લખ્યો કેવી રીતે હા અને એસે કહેવાય શું કહેવાય એસે તો એસે તમને કયો પૂછાય તો યુનિટ રિલેટેડ જ આપણે લખવાનો છે અને એ છે સરસ મજાનો ગ્રાન્ડ પેરેન્ટ્સ આપણા દાદા અને દાદી નાના અને નાની આ બધા ગ્રાન્ડ પેરેન્ટ્સ કહેવાય અને એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ફર્સ્ટ એક્ઝામમાં એના માટે પણ આઈએમપી છે એકમ કસોટી માટે પણ ગ્રાન્ડ પેરેન્ટ્સ આઈએમપી છે સાથે સાથે બોર્ડની એક્ઝામમાં પણ જો તમારે એમ થાય કે બે જ નિબંધ મોઢે કરીને જવા છે તૈયાર કરીને જવાના છે તો એમાંથી તમે ગ્રાન્ડ પેરેન્ટ્સ મોઢે કરી જશો ગ્રાન્ડ પેરેન્ટ્સમાં તમે નાના નાની વિષય લખી શકો છો

તૈયારી કરીને જાશું હંડ્રેડ એન્ડ ટેન પર તમને ઉપયોગી આવશે ફરી પાછા વિદ્યાર્થી મિત્રો એકમ કસોટી ના સોલ્યુશન મળશું ત્યાં સુધી રજા આપો વંદે માતરમ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ ટાટા